ધારી શહેરમાં પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર હાજર ન હોવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનામાં માલધારીઓ તેમજ ખેડૂતો અને જે પશુપાલકો છે તે મુશ્કેલમાં મુકાયા છે અને કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત આ માંગ કરવી જોઈએ અને ડોક્ટર હાજર હોવા જોઈએ તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂંગા પશુઓની સારવાર માટેનું આજે દવાખાનું છે ત્યાં મૂંગા પશુઓની સારવાર કરવા માટે જે દવાખાનું છે તે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે. અનેક ફરિયાદો પણ આ પશુપાલકો સાથે તે જાણવા મળી રહી છે. ત્યારે જે ધારી શહેર છે તેમાંથી સમાચાર સામે આવે છે કે આ પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન લોકોની ભારે ફરિયાદ મુજબ કોઈ પણ પ્રકારના જવાબદાર ડોક્ટર હાજર નથી દેખાઈ રહ્યા. ત્યારે પશુ દવાખાનાના પટાવાળા એવા એક કર્મચારી હાજર હતા જેમની પાસેથી પશુઓની સારવાર બાબતે પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારે ગેરહાજર ડોક્ટરના બાવજી વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી અને ત્યારે ધારીના પશુ દવાખાનાનું આ ખખડખજ જે બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો ત્યારે ડોક્ટર વિહોણા પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી હાલ માંગ કરી છે. પણ ક્યાંય ડોક્ટર જોવા જ ન હતા મળ્યા તેવી વારંવાર ફરિયાદ નોંધવામાં આવે છે. પશુપાલક સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ ઘેરે પાળવવાનો જે શોખ ધરાવતા હોય તેવા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મૂંગા પશુઓ માટે સારવાર કરાવવા જ્યારે પહોંચે છે ને ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય જ કોઈ કર્મચારી પોતાના અનુભવ પ્રમાણે તેની સારવાર કરે છે અને આવી ઘણા લોકોની વારંવાર ફરિયાદ પણ સામે આવતી હોય છે. પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણીવાર હાજર હોતી જ નથી ત્યારે મેડિકલમાં દવાઓ લેવા બધાને ફરજિયાત જવું જ પડે છે. આમ તો અત્યારે કોઈ પણ ક્યારે કોઈ પશુ છે તેને માટેની સારવાર કરાવવા આવેલ નથી, પરંતુ એમ છતાં એમરજન્સી કોઈ પશુ બીમાર પડી જાય તો શું થાય? હાજર કર્મચારીના કહેવા અનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર હોતા જ નથી. બગસરાથી ડોક્ટર સપ્તાહમાં 2 દિવસ માટે જ આવે છે. ત્યારે અમરેલી જિલ્લાનો ધારી તાલુકો છે ત્યાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે. આ ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી તેમજ ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ હોય છે, પરંતુ જ્યારે પશુઓ બીમાર થાય ત્યારે પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર હોતા જ નથી. ત્યારે સુવિધા પણ એક પણ હોતી નથી ને દવાઓ પણ હોતી નથી. દવાઓ લેવા માટે ફરજિયાત બહાર પણ જવું હોય છે, જવું પડતું હોય છે. ત્યારે બગસરાના જે ડોક્ટર છે તે સપ્તાહમાં ખાલી 2 જ વાર આવતા હોય છે. અને જે માણસો, જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, જે પણ જે પશુઓને પોતા એકલ દુકલ કહી શકાય, જે પોતાના ઘરે પશુઓને પાળતા હોય છે, અને અત્યારે સુધી તો એવો કોઈ ઇમરજન્સી કેસ નોંધાયો નથી, પણ છતાં પણ કદાચ કોઈ ઇમરજન્સી એવો કોઈ કેસ આવે છે કે પશુ કોઈ બીમાર થયું છે અને આ દવાખાનામાં તેમને લઈને આવ્યા છે, તો તમે જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે આ ખખડધજ હાલતમાં પશુ દવાખાનું જોવા મળી રહ્યું છે. ત્યાં કોઈ જવાબદાર કાયમી ડોક્ટર જોવા જ નથી મળતા તેવી વારંવાર ફરિયાદ નોંધાવવામાં આવે છે. દવાખાનમાં અંદર જઈને વાત કરવામાં ખબર પડી કે ત્યાં એક પટાવાળા જેવા એક ભાઈ હતા, તેમની પાસેથી માહિતી મળી કે ડોક્ટર અઠવાડિયામાં ફક્ત 2 જ દિવસ આવે છે. તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કોઈ પણ પ્રકારની સુવિધા નથી, ના કોઈ ડોક્ટર તમને અવેલેબલ જોવા મળી રહ્યો છે અને અમુક તો કહેવામાં આવે છે કે ક્યારેક ક્યારેક દવાઓ પણ અવેલેબલ નથી હોતી. દવાઓ લેવા માટે જે માણસ પશુને લઈ આવ્યું છે, પશુ જે બીમાર છે તેને સારવાર માટે તેને દવા અહીંયાથી કરાવી હોય તો દવા પણ બહારથી લેવા જવું પડે છે તેવી હાલત હાલ જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર ઘટના બહાર આવતા જે પશુપાલકો, જે ખેડૂતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.